નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના બે જિલ્લા નવસારી અને વલસાડમાં મિત્રો આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આ તરફ ઘણા બધા જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જે મુજબ આજે રાજ્યના બાસઠ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો ઘણા બધા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ આજે વાત કરીએ તો સુરતના કામરેજમાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યાં ઉપરાંત માંડવીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે

જોઈ શકો શકો છો છો તમે તમે મેપની અંદર અંદર અહીં મિત્રો મિત્રો કે કચ્છની પણ વરસાદી માહોલ છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર મિત્રો માહોલ જોવા મળ્યો છે ત્યારે મિત્રો અહીંયા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થોડો મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ ઉપરાંત મિત્રો આપણે જાણી લઈએ કે કયા કયા વિસ્તારની અંદર મિત્રો છે તો કચ્છ જિલ્લો આ સમગ્ર વરસાદી માહોલથી જોવા મળ્યો છે જેમાં મિત્રો નલિયા હોય ગાંધીગ્રામ હોય માંડવી હોય મુન્દ્રા હોય ભુજ હોય રાપર હોય આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ મિત્રો જોવા મળ્યો છે છ વાગ્યાની આસપાસ આ ઉપરાંત મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર તો જામનગર ઓખા પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબીનું હળવદ ભાવનગર અમરેલી આ ઉપરાંત મિત્રો ગીર સોમનાથ અમદાવાદ મિત્રો આ તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદી માહોલ મિત્રો તમે જોઈ શકો છો બોટાદમાં પણ મિત્રો વરસાદી માહોલ છે તો મિત્રો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી આ તમામ વિસ્તારની અંદર મિત્રો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં છ વાગ્યે મિત્રો આજે છ વાગે મિત્રો વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે મિત્રો અમદાવાદની વાત કરીએ અમદાવાદ ઉપરાંત મિત્રો બાજુમાં તમામ વિસ્તારની અંદર પાટણ છે મહેસાણા છે તમામ વિસ્તારમાં આ ઉપરાંત દાહોદ છે વડોદરામાં છે તમામ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છ વાગ્યાની આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં કોઈ વરસાદી માહોલ થોડો ઓછો જોવા મળ્યો હતો મિત્રો સુરત છે વલસાડ છે તમામ જિલ્લાની અંદર છ વાગ્યામાં વરસાદી માહોલ ઓછો જોવા મળ્યો હતો ત્યારબાદ મિત્રો રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના લગભગ આઠ વાગ્યાની આજુબાજુ સૌરાષ્ટ્રના નીચેના દરિયાકાંઠાના વિસ્તારમાં મિત્રો જોઈ શકો છો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે આ તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદ રહેવાનો છે આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો જોઈ શકો છો સુરત આજુબાજુના વિસ્તારની અંદર વરસાદી માહોલ મિત્રો આઠ વાગ્યાની આજુબાજુ મિત્રો જોવા મળશે તો મિત્રો આ ઉપરાંત અમદાવાદની અંદર પણ મિત્રો આઠ વાગ્યાની આજુબાજુ વરસાદી માહોલ જોવા મળશે તો ઉપર મહેસાણા બનાસકાંઠા પાલનપુર પાટણની અંદર પણ મિત્રો આઠ વાગ્યાની આજુબાજુ મિત્રો આજે વરસાદી માહોલ જોવા મળશે ત્યારે મિત્રો આગળ વાત કરીએ તો ધીમે ધીમે વરસાદી માહોલ ઘટતો જાય છે મિત્રો ગુજરાતમાંથી સમગ્રમાંથી વિસ્તારમાંથી ધીમે ધીમે વરસાદી માહોલ ઘટતો જાય છે જોકે સૌરાષ્ટ્રના જે દક્ષિણના ભાગ છે ત્યાં મિત્રો હજી પણ વરસાદી માહોલ મિત્રો જોવા મળી રહ્યો છે રાત્રે અગિયાર વાગ્યાની આજુબાજુનો મિત્રો આ સમય છે ત્યારબાદ મિત્રો આગળની વાત કરીએ તો મિત્રો વહેલી સવારે સાત વાગ્યાની આજુબાજુ મિત્રો ફરીવાર એક્ટિવિટી જોવા મળી રહી છે મિત્રો સાત વાગ્યાની આજુબાજુ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જામશે તેવી એક્ટિવિટી મિત્રો જોવા મળી છે જે મિત્રો સૌરાષ્ટ્રનો વિસ્તાર પણ આવી જાય છે અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ કાલે સવારે મિત્રો સાત વાગ્યાની આજુબાજુ મિત્રો જોવા મળવાનો છે મિત્રો સૌરાષ્ટ્રનો જે દક્ષિણ દક્ષિણ ગુજરાતનો જે મિત્રો ભાગ છે એ મિત્રો આખો કવર કરી લેવામાં આવશે જેની અંદર મિત્રો તમામ વિસ્તાર જે મિત્રો અહીંથી ઉપરથી નર્મદા આણંદ વડોદરા તમામ વિસ્તાર લઈ લો સુરતની અંદર મિત્રો ડાંગ વલસાડ તાપી નવસારી આ તમામ વિસ્તારની અંદર મિત્રો કાલે વહેલી સવારે સાત વાગ્યાની આજુબાજુ વરસાદી માહોલ જોવા મળશે તો અંદર મિત્રો ભાવનગર સહિત લાગુ વિસ્તારમાં અમરેલી લાગુ લાગુ વિસ્તારની અંદર વિસ્તારમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળશે તો અમદાવાદનો જે મિત્રો દક્ષિણનો જે ભાગ છે કાંઠાનો વિસ્તાર ત્યાં પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળશે તો રાજકોટ જામનગર અને મિત્રો મોરબીની આજુબાજુ પણ મિત્રો વરસાદી માહોલ મિત્રો સાત વાગે કાલ સવારે વહેલી સવારે સાત વાગ્યાનો મિત્રો માહોલ છે તો ઉપરાંત મિત્રો આગામી સમયના તમામ